नमस्ते विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में ने? तो आज आप धोरण त्रण विषय सामान्य ज्ञान में पाठ 24 नंबर क्विज एटले अहीं आपने केटलाक सवाल आपेला छे, ते बधा सवालनो जवाब संख्यामां लखवानो छे आपणे। तो आपणे पाठ जोईशुं, नीचे आपेला दरेक प्रश्ननो उत्तर लखो, बराबर? तो अहीं आपणने सवाल आपेला छे तेना जवाब आपणे शोधी शोधीने लखवाना छे। तो एक नंबर बे डझन एटले केटला थाय? तो बाळको, एक डझन એટલે 12 થાય, એક ડઝન બરાબર 12, તો બે ડઝન એટલે કેટલા? તો બે ડઝન એટલે 12 ગુણ્યા 2, તો 12 ને 2, 12 2 24, તો બે ડઝન એટલે કેટલા થાય? 24 થાય। તો જવાબ આવશે બે ડઝન એટલે 24, બરાબર। એના પછી બીજો સવાલ, દરેક લીપ યરમાં કેટલા દિવસો હોય? તો લીપ યરની અંદર ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય, આમ આપણે 28 દિવસનો મહિનો હોય તો 365 દિવસ થાય, અને 29 દિવસ આવે લીપ યરમાં ફેબ્રુઆરી મહિનામાં તો 366 દિવસ થાય, વર્ષના કુલ 365 દિવસ। પણ જો ફેબ્રુઆરી મહિનામાં લીપ યર એટલે 29 દિવસ આવે તો વર્ષના કુલ દિવસો કેટલા થાય? 366। એના પછી 3 નંબર, એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે? તો એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય તેવું આપણે જાણવું હોય તો વર્ષના દિવસો કેટલા હોય? 365, વર્ષના દિવસો 365, એને આપણે એક અઠવાડિયાના દિવસો કેટલા હોય? તો 7। તો આપણે એક અઠવાડિયું કેટલા દિવસે બને? તો 7 દિવસનું એક અઠવાડિયું બને। તો આપણે 365ને 7 વડે ભાગીશું એટલે આપણે વર્ષમાં કેટલા અઠવાડિયા હોય તેનો જવાબ મળશે। તો 7 એકાનો ઘડિયો બોલવાનો, આપણે 36 આવે ત્યાં સુધી, તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28 ને 7 પંચુ 35, 7 સંગ 42 થઈ જાય એટલે 7 પંચુ 35 એ ભાગ ચલાવવાનો। 6માંથી 5 જાય તો 1, 3માંથી 3 જાય તો 0। હવે 7ને 1 વડે ભાગી શકાય નહીં, કેમ કે 7 કરતાં 1 નાની છે, અને ઉપર જે સંખ્યા છે આપણે નીચે લાવીશું એટલે આપણે 7 એકાનો ઘડિયો હવે બોલીશું। તો 7 એકા 7, 7 દુ 14, તો 5માંથી 4 જાય તો 1, 1માંથી 1 જાય તો 0। તો હવે આપણે વર્ષમાં કેટલા અઠવાડિયા હોય? તો 52 અઠવાડિયા અને 1 દિવસ થાય, બરાબર? જવાબ કેટલો આવશે? એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય? તો 52 અઠવાડિયા હોય અને 1 દિવસ વધે, બરાબર? એના પછી જોઈએ આપણે, ચાર નંબર, ઈસવીસન પ્રમાણે એક વર્ષમાં 30 દિવસ ધરાવતા મહિના કેટલા છે? તો વર્ષની અંદર 12 મહિના હોય, બધા જ મહિના 30 દિવસના હોતા નથી, તો એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર આ 4 મહિના 30 દિવસના હોય છે, તો 30 દિવસ ધરાવતા મહિના કેટલા? 4, જવાબ આવશે 4, બરાબર। એના પછી 5 નંબર, 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો 3 અંકની સૌથી મોટી સંખ્યા તો 999 થાય। 1000ની આગળની જે સંખ્યા હોય, 1000 એટલે 4 અંકની થઈ જાય, અને 1000ની આગળનો જે અંક હોય એ સૌથી મોટો અંક કહેવાય, એટલે 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 છે, બરાબર। એના પછી 6 નંબર, એક ચેસબોર્ડમાં કેટલા ચોરસ હોય છે? ચેસબોર્ડ હોય જે રમવાનું, એમાં કેટલા ચોરસ હોય છે? તો 64, કેટલા ચોરસ હોય? 64। એના પછી 7 નંબર, 1000 સંખ્યા અંકોમાં લખતા તેમાં
કેટલા શૂન્ય હોય. હવે 1000 સંખ્યા આપણે અંકમાં લખીએ, આ રીતે સંખ્યા લખી 1000, તો આની અંદર કેટલી શૂન્ય હોય? તો 1, 2 અને 3, કેટલી શૂન્ય હોય? 3, બરાબર. એના પછી 8 નંબર, જો દ્વિ એટલે 2 અને ત્રિ એટલે 3, તો અષ્ટ એટલે કેટલા? અષ્ટ એટલે 8. એના પછી 9 નંબર, લૂડો રમત વધારેમાં વધારે કેટલા ખેલાડીઓ એક સાથે રમી શકે છે? તો લૂડો રમત જે છે તેમાં વધારેમાં વધારે કેટલા ખેલાડીઓ રમી શકે? તો લૂડોની અંદર 4 ભાગ હોય તો 4 ખેલાડી રમી શકે, બરાબર. એના પછી 10 નંબર, ક્રિકેટની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? તો ક્રિકેટની એક ટીમમાં કેટલા ખેલાડી હોય બાર મિત્રો? તો 11 ખેલાડી હોય છે. એના પછી 11 નંબર, એક ડઝન અને એક કોડી વચ્ચે કેટલો તફાવત છે? તો એક ડઝન એટલે 12 અને એક કોડી એટલે 20. તો 20 કોડીમાં 20 નંગ હોય અને ડઝનમાં 12 નંગ હોય, તો આ બંને વચ્ચે કેટલો તફાવત? તો 20 કોડીમાંથી 12 ડઝનના 12 નંગ બાદ કરીએ આપણે, 20 માઇનસ 12, તો 0માંથી 2 જાય નહીં, એટલે આપણે શું લેવું પડશે? 10 કો, તો અહીં આવશે 1 અને અહીંયા આવશે 10. 10માંથી 2 જાય તો 8 અને 1માંથી 1 જાય તો 0. તો એક ડઝન અને એક કોડી વચ્ચે કેટલો તફાવત હોય? તો 8 નંગનો તફાવત હોય છે, બરાબર. એના પછી જોઈએ આપણે આગળ 12 નંબર, જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનાના કુલ કેટલા દિવસો થાય? તો જૂન મહિનો એ 30 દિવસનો હોય, જુલાઈ મહિનો 31 દિવસનો અને ઓગસ્ટ મહિનો પણ 31 દિવસનો. તો જૂન 30, જુલાઈ 31 અને ઓગસ્ટ 31, તો આ 3 મહિનાનો સરવાળો કેટલો થાય? 1 ને 1 2, 3 3 6 3 9, કેટલા દિવસો થાય? તો 92 દિવસો થાય, બરાબર. જવાબ આવશે 92. એના પછી 13 નંબર, 0, 1 અને 3 અંકો વડે બનતી 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો આપણે આ 3 અંક આપેલા છે એને આપણે એવી રીતે ગોઠવીશું કે જેથી એ સૌથી નાની સંખ્યા બને. તો અહીં 0 તો લેવાય નહીં, પહેલાં 0થી કોઈ સંખ્યા બને નહીં. તો શરૂઆત અંકથી કરવાની, તો સૌથી નાનો અંક લઈશું 1, એના પછી 0 લઈશું અને એના પછી 3 લઈશું, એટલે 3 અંકની સૌથી નાની સંખ્યા 103 થાય. હવે 14 નંબર, ઘડિયાળમાં કલાક કાંટો એક દિવસમાં કેટલા ચક્કર પૂરા કરે છે? તો દિવસ અને રાત થઈ અને 24 કલાક હોય છે, તો એક રાઉન્ડ કલાક કાંટાને એક રાઉન્ડ પૂરા કરતા 12 કલાકે એક રાઉન્ડ પૂરો થાય, એટલે દિવસ પૂરો થાય, અને બીજો રાઉન્ડ પૂરો કરે ત્યારે રાત પૂરી થાય. તો ઘડિયાળમાં કલાક કાંટો દિવસમાં કેટલા વાર ચક્કર મારે? 2 વાર ચક્કર મારે, 2. એના પછી 15 નંબર, 3, 7, 9 અંક વડે બનતી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો અહીં આપણે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે શું કરીશું? તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટો અંક પહેલાં લઈશું, એના પછી એનાથી નાનો લઈશું, પછી એના પછી એનાથી નાનો લઈશું, એટલે મોટી સંખ્યા બનશે. તો અહીં સૌથી મોટો અંક 9, તો 9 લઈશું,
એના પછી એનાથી નાનો સાત અને એનાથી નાનો ત્રણ. તો આપણે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા 973 થાય. હવે 16 નંબર, ત્રણ અંકની સૌથી નાની અને બે અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત કેટલો છે? તો ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો ત્રણ અંકની સૌથી નાની સંખ્યા 100. ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ? 100. અને બે અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત, ત્રણ અંકની સૌથી નાની સંખ્યા 100 અને બે અંકની સૌથી મોટી સંખ્યા, તો બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 100ની આગળ આવે તે 99, બરાબર. તો આ બંને વચ્ચે કેટલો તફાવત થાય? 100માંથી 99 બાદ થાય. તો આપણે 100માંથી 99 બાદ કરીએ તો 10માંથી 9 જાય તો 1, અને અહીંયા પણ શૂન્ય છે તે આપણે આગળથી વધી લીધી, તો અહીં એક વધી ઓછી થાય અને 10 કો અહીંયા આવે તો 9માંથી 9 જાય તો 0, એટલે કેટલો તફાવત થાય? 1. તો ત્રણ અંકની સૌથી નાની અને બે અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત કેટલો થાય? તો 1 જવાબ આવશે. એના પછી સત્તર નંબર, બે અંકની સૌથી નાની એકી અને ત્રણ અંકની સૌથી નાની એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો બે અંકની સૌથી નાની એકી સંખ્યા કઈ? એકી એટલે જેના ભાગ પડી શકે નહીં તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય, અને બેકી સંખ્યા એટલે કે જે સંખ્યાના બે ભાગ પડી શકે તેને બેકી સંખ્યા કહેવાય. તો ત્રણ, બે અંકની સૌથી નાની એકી સંખ્યા, તો 10થી બે અંક શરૂ થાય, તો 10 એ તો બેકી સંખ્યા છે, તો 11 આવશે એકી સંખ્યા સૌથી નાની. અને ત્રણ અંકની સૌથી નાની એકી સંખ્યા, હવે ત્રણ અંકની સૌથી નાની એકી સંખ્યા તો 100થી શરૂઆત થાય ત્રણ અંક, તો 100 એ બેકી સંખ્યા છે અને 100 પછી આવે 101, એ એકી સંખ્યા કહેવાય. તો 101 ત્રણ અંકની એકી સંખ્યા. તો 101 અને 11 વચ્ચે બંનેનો સરવાળો કરતા કેટલો થાય જવાબ? તો 1 ને 1 2, 1 ના 1 અને 1, જવાબ કેટલો આવ્યો? 112. તો બે અંકની સૌથી નાની એકી સંખ્યા 11 અને ત્રણ અંકની સૌથી નાની એકી સંખ્યા 111, બંનેનો સરવાળો થાય 112, જવાબ આવશે 112. હવે આપણે જોઈએ 18 નંબર, ત્રણ અંકની સૌથી નાની, ત્રણ અંકની સૌથી મોટી બેકી સંખ્યા. હવે ત્રણ અંકની સૌથી મોટી બેકી સંખ્યા, તો ત્રણ અંકની સૌથી મોટી બેકી સંખ્યા, ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા 999 થાય, પણ એ એકી સંખ્યા છે તો એના આગળનો અંક 998, ત્રણ અંકની બેકી સંખ્યા. અને બે અંકની સૌથી મોટી બેકી સંખ્યા, બે અંકની સૌથી મોટી બેકી સંખ્યા, તો બે અંકની સૌથી મોટી બેકી સંખ્યા 98, સંખ્યાનો તફાવત કેટલો થાય? સવાલ આપેલો છે આપણે, ત્રણ અંકની સૌથી મોટી બેકી સંખ્યા 998 અને બે અંકની સૌથી મોટી બેકી સંખ્યાનો તફાવત કેટલો થાય? તો બે અંકની સૌથી મોટી સંખ્યા બેકી,
બંનેનો તફાવત કેટલો તફાવત શોધવાનો હોય તો આપણે બાદબાકી કરવી પડે. તો આઠમાંથી આઠ જાય તો શૂન્ય, નવમાંથી નવ જાય તો શૂન્ય, અને નવના નવ તો કેટલો તફાવત થયો? 900. બંને સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો રહ્યો? 900. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે તો બાળકો આજે આપણે જે નંબર ક્વિઝ એટલે કે સવાલ ઉપરથી આપણે જે જવાબ શીખ્યા તે તમારે ઘરે આ પાઠનો મહાવરો કરવાનો છે, અને આ પાઠનું સ્વાધ્યાય તમારે હોમવર્કની બુકમાં લખવાનું છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ.